જેતપુર નગરપાલિકાની પેટા ચૂંટણી લઈને ભાજપે અંતિમ ઘડીનો મહાપ્રચાર કર્યો. પાલિકાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ પૂર્ણ થવાને હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે પ્રચાર અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે જેતપુર શહેર ભાજપ દ્વારા શહેરના વોર્ડ નંબર 11ની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર શહેરમાં ભાજપને બાઇક રેલીની શરૂઆત વોર્ડ નંબર 11માં પેટા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યાંથી રાજકોટ RDC બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી. રેલીમાં ખુલ્લી જીપમાં ઉમેદવારો અને ત્યારબાદ પાછળ અન્ય જીપમાં શહેર ભાજપના નેતાઓ અને તેની પાછળ મોટી સંખ્યામાં બાઇક લઈને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ દ્વારા આજે વોર્ડમાં બાઇક રેલી કરીને અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ અંતિમ તબક્કાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને છેલ્લી ઘડી પ્રત્યેક પક્ષ સુધી મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર. વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય એના સંદેશાના ભાગરૂપે. અને આ જ પેટા ચૂંટણીમાં હાર જીતનો કોઈ સવાલ જ નથી કે વધુમાં વધુ લીડથી જીતવા માટે ભાજપનો એક કાર્યકર અત્યારે મહેનત કરી રહ્યો છે. અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં જેતપુર અને જામકરોના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સમગ્ર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.